એમાં બે પ્રશ્ન છે. પહેલું છે બોર મોડેલનો ઉપયોગ કરી n બરાબર 1 2 અને 3 બરાબર પ્રથમ 3 ક્વોન્ટમ નંબર વાળી કક્ષા સ્તરોમાં કે કક્ષામાં હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોન દ્વારા શોધો. હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની ઝડપ સીધા સૂત્ર છે, આમાં કઈ લાંબી વાત નથી. સૂત્રમાં કિંમત મૂકવા, સૂત્ર કયું ઝડપનું? v બરાબર e સ્ક્વેર છેદમાં 2 એપ્સિલોન 0 n બરાબર. તો n બરાબર 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, ગણતા રહેજો. ચાલો કઈ વાત લાંબી નથી, કિંમતો મૂકી ખાલી સાદું પામો. ચાલો બીજી વાતો લઈ છેલ્લી સૂત્રમાં પેલા એન બરાબર 1 મૂકી વી વન શોધો. n બરાબર 1 કક્ષામાં v1 n બરાબર 1 V1 આવશે મીટર પર સેકન્ડ 0.0 એક આગળ પછી પોઈન્ટ ગોઠવી લખો એટલે પોઈન્ટ થશે ને એક આગળ પછી ગોઠવો તો શું થાય 2.18 આ પદ્ધતિમાં ગોઠવો 2.18 ગુણ્યા જવાબ છે એનો 2.18 ગુણ્યા 10^6 ગણજો તમે આ પ્રથમ કક્ષામાં આ તો આપણે આગળ ગણેલું છે ને આપણે આ જ આગળ શરૂઆતમાં પ્રચલિત મિકેનિક્સ પરથી ગણ્યો હતો કે પ્રથમ કક્ષામાં ઝડપ 2.2×10^6 મીટર પર સેકન્ડ થઈ જાય જો આપણે બોરનો ઉપયોગ કરી ગણ્યું. હવે જો આટલા ભાગને V1 કહેવાય, આટલા V1 કહેવાય. તો હવે એન બરાબર 2 માટે આ બધું બીજી વાર કરવાનું મૂકી દેવા જો એન બરાબર 2 માં 2 કક્ષા માટે ઝડપ v2 બરાબર v1 છેદમાં n ની જગ્યાએ 2 v1 તમે શોધી દે 2.18×10^6 મીટર પ્રતિ સેકન્ડ v2 મળી ગયો આપણને અને v3 બરાબર v1/3 n બરાબર 3 કક્ષામાં ઝડપ ×10^6 અને
વર્ગ ના સમપ્રમાણમાં
એટલે n ના વધવાથી n ના વધવાથી v નું ઘટાડાનું પ્રમાણ જે હોય એના કરતા n ના વધવાથી r ના વધારાનું પ્રમાણ મોટું હશે અને t ચલે છે r છેદ માં v n વધે n વધે એમ r વધે અને n વધે એમ v ઘટે તો અંશ વધે છેદ ઘટે તો t શું થાય વધે તો એ આંકડા મોટા થઈ જુઓ આવું પ્રમાણ ધ્યાનમાં રાખો જેમ જેમ n વધે એમ કક્ષાની ત્રિજ્યા વધે n વધે એમ ઝડપ ઘટે ત્રિજ્યા વધે ઝડપ ઘટે આ ગુણોત્તર વધે એટલે t શું થાય વધે આવર્તાર મોટો થતો જાય અહીંયા 10 ની માઈનસ 16 ઘાત સેકન્ડ ના ક્રમનો હતો અને 10 ની માઈનસ 15 ઘાત અને આના કરતા આ મોટું થયું અહીં 1.22 અને 4.12 એટલે જેમ તમે ઊંચી કક્ષામાં જતા જાઓ તેમ તેમ આવર્તાર વધતો જાય આ t ચાલે છે આ છેદમાં v પ્રમાણે t વધે n વધવાથી r વધે v ઘટે t વધે હવે સાધ્યમાં 12.9 જુઓ જો પ્રશ્ન એમ છે કે આપાર ઇલેક્ટ્રોન ની ઊર્જા 12.5 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુ પર આટલી ઊર્જા વાળા ઇલેક્ટ્રોન નો મારો ચલાવવામાં આવે છે તો તરંગ લંબાઈઓની કઈ શ્રેણીઓ ઉત્સર્જિત થશે હાઇડ્રોજન પરમાણુ માંથી તરંગ લંબાઈઓની કઈ શ્રેણી ઉત્સર્જિત થશે એટલે કે જે શ્રેણી મળે એની તરંગ લંબાઈ શોધવાની જો હવે ધ્યાન આપો વાત આવી છે આપણે આકૃતિ તો ઊર્જા સ્તરના સંદર્ભમાં દોરીશું ખાલી સમજવા માટે તમારે દોરવાની જરૂર નહીં ખાલી સમજો જો ધ્યાન આપો આ હાઇડ્રોજન પરમાણુ છે બરાબર હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ધારા સ્થિતિમાં હોય એની મૂળ અવસ્થા છે અહીંયા ઇલેક્ટ્રોન હોય બરાબર હાઇડ્રોજન પરમાણુને કોઈ ઊર્જા ન મળી હોય તો ઇલેક્ટ્રોન અહીંયા હોય અહીં મૂળ અવસ્થા ધારા સ્થિતિ અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા જઈ શકે આ ક્રમિક ઉત્તેજિત અવસ્થા હોય પહેલી ઉત્તેજિત બીજી ઉત્તેજિત ત્રીજી ઉત્તેજિત અહીંથી એને અહીંયા અહીંયા કે અહીંયા અહીંયા જવું હોય એના માટે ચોક્કસ મૂલ્યની ઊર્જા જોઈએ તમને એમ કીધું છે કે આવા હાઇડ્રોજન પરમાણુ કે જેની ધારા સ્થિતિમાં છે એનો ઇલેક્ટ્રોન n બરાબર 1 કક્ષામાં રહેલો છે ત્યારે એની ઉપર એક ઇલેક્ટ્રોનનો મારો ચલાવવામાં આવે છે એટલે વાત એવી છે જો આખો હાઇડ્રોજન પરમાણુ વાયુ ભરેલો છે આ એક ટ્યુબ બધા જ હાઇડ્રોજન પરમાણુ એની સામાન્ય સ્થિતિમાં છે લાઈવ સ્થિતિ છે ઇલેક્ટ્રોન દરેકમાં એની ધારા સ્થિતિ હવે એ ધારા સ્થિતિમાં રહેલા હાઇડ્રોજન પરમાણુ પર આખી ઇલેક્ટ્રોનની કિરણાવલી આપાત કરવામાં આવે છે બહારથી બીજા ઇલેક્ટ્રોન બધા આપાત કરવામાં આવે છે આલ્ફા કણ તો નહીં આપાત કર્યા શું આપાત કર્યા ઇલેક્ટ્રોન એ બહારથી જે બધા ઇલેક્ટ્રોન આપાત કર્યા એમાં દરેક ઇલેક્ટ્રોનની ઊર્જા આશરે આટલી છે 12.5 ઇલેક્ટ્રોન હોય તમે વિચારી શકો કે ટ્યુબમાં અસંખ્ય હાઇડ્રોજન પરમાણુઓ છે બરાબર આખી ઇલેક્ટ્રોન અસંખ્ય ઇલેક્ટ્રોનનો જથ્થો કે જે આટલી આટલી ઊર્જા ધરાવે છે દરેકને આટલી ઊર્જા છે એની અંદરથી આમ પસાર કરવામાં આવે શક્યતા છે
કે ઈ આટલી ઊર્જા વાળા ઇલેક્ટ્રોન જે હાઇડ્રોજન પરમાણુ વાયુમાંથી આમ પસાર થતા હોય ત્યારે આપા ઇલેક્ટ્રોન માંથી અમુક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુ ને ઉત્તેજિત કરે એટલે કે ઈ આપા ઇલેક્ટ્રોન ની ઊર્જા ઈ હાઇડ્રોજન પરમાણુ ને મળી શકે બરાબર એના માર્ગ માં આવે તો જેમ કે આવું થયું ધારો કે આ ઇલેક્ટ્રોન જે આટલી ઊર્જા સાથે આમ દાખલ થયો તો હાઇડ્રોજન પરમાણુ થી વાયુ ઉપર ટ્યુબ માં એમાં કોઈ હાઇડ્રોજન પરમાણુ દ્વારા એટલે કે એની ગ્રહ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન દ્વારા આપાત ઇલેક્ટ્રોનનું ની ઊર્જાનું શોષણ થાય આની સાથે અથડાય સાદી ભાષામાં બોલો ઇલેક્ટ્રોન આની સાથે અથડાય અથડામણ દરમિયાન પોતાની બધી ઊર્જા આ હાઇડ્રોજન પરમાણુની ધના સ્થિતિમાં રહેલા ઇલેક્ટ્રોનને આપી દે અને એક વાક્ય બોલવું હોય તેમ કહેવાય કે આપાત ઇલેક્ટ્રોન ની ઊર્જાનું શોષણ કરી હાઇડ્રોજન પરમાણુ શું થઈ શકે ઉત્તેજિત બરાબર આની ઊર્જા આને મળી જાય હવે અહીંયા ઇલેક્ટ્રોન હતો ત્યારે એની ઊર્જા કેટલી હતી -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હાઇડ્રોજન પરમાણુ ની ધના સ્થિતિમાં ઊર્જા મળી આ સૂત્ર પ્રમાણે હવે આટલી હતી અને આ ઇલેક્ટ્રોન કે જે આને ઉત્તેજિત કરે છે એ પોતાની બધી ઊર્જા નાખી દે છે તો આની ઊર્જા કેટલી છે આપણે આપણ આપી છે તો કે 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ આશરે તો આ આને મળી જાય તો આની ઊર્જા થાય કેટલી એક ગેટ આંકડા મળી જાય એવું ફરજિયાત નથી પણ આ ઊર્જા થાય કેટલી જેના આપણે આ સરવાળો કરીએ આટલી હતી ને આટલી મળી તો થઈ કેટલી બરાબર તો હવે જો અહીંયા ઇલેક્ટ્રોનને આટલી ઊર્જા મળી એટલે એની ઊર્જા આટલી થઈ ગઈ તો તમારે નક્કી કરવાનું કે આ ઇલેક્ટ્રોન કઈ ઉત્તેજિત અવસ્થામાં ઉત્તેજિત થઈ શકે અહીંયા ઊર્જા કેટલી -3.4 અહીંયા કેટલી -1.51 અહીંયા કેટલી -0.85 તો આટલી ઊર્જા એની થઈ ગઈ તો એ આશરે આંકડા આશરે છે એક મૂલ્ય નથી બરાબર તો આ ઇલેક્ટ્રોન અહીંથી ક્યાં જઈ શકે તો n બરાબર 3 માં તો -1.51 મૂલ્ય નથી મળતું પણ એની નજીકનું મૂલ્ય એને મળી રહે છે આટલી ઊર્જાની થઈ જાય છે તો એ ઇલેક્ટ્રોન ક્યાં ઉત્તેજિત થઈ શકે તો n બરાબર 3 માં હવે n બરાબર 3 માં ઇલેક્ટ્રોન જાય એ એની ઉત્તેજિત અવસ્થા છે અને ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન અહીંયા પરમેનન્ટ જગ્યા નથી આવે આ તો ઉત્તેજિત અવસ્થા છે એનો અર્થ અહીંયા ઇલેક્ટ્રોન જાય ઊર્જા આ રીતે મળે ઉત્તેજિત થઈને અહીંયા માત્ર આશરે 10⁻⁹ સેકન્ડ જેટલા જ સમયગાળા સુધી અહીંયા રહી શકે ખૂબ સૂક્ષ્મ સમય થયો એટલા સમયગાળામાં ફરી પાછો સંક્રાંતિ કરીને ક્યાં આવે એની મૂળ અવસ્થા હવે 3 માં ગયેલો ઇલેક્ટ્રોન મૂળ અવસ્થામાં આવે એમાં એક શક્યતા વિચારો 3 માં ગયેલો ઇલેક્ટ્રોન n બરાબર 1 માં સીધો 3 માંથી 1 માં આવી શકે અને 3 માં ગયેલો ઇલેક્ટ્રોન n બરાબર 1 માં આવે એ આવી રીતે આવી શકે કે 3 માંથી 2 માં આવે પછી 2 માંથી ક્યાં આવે તે શક્યતા આવી છે અને શક્યતાઓ આપણે વિચારવાની છે કે આ રીતે 3 માં ઇલેક્ટ્રોન ઉત્તેજિત થયો અસંખ્ય પરમાણુ છે આ ટ્યુબમાં તમે વિચારો અસંખ્ય પરમાણુ છે અને આમાંના ઘણા બધા પરમાણુઓ આપાત ઇલેક્ટ્રોન દ્વારા ઉત્તેજિત થયા હોય પણ આટલી ઊર્જાનું શોષણ કરી દરેક પરમાણુમાં ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ઉત્તેજિત થઈ શકે તો કે 3 માં 3 માં ઉત્તેજિત થયેલો ઇલેક્ટ્રોન અમુક હાઇડ્રોજન પરમાણુમાં ડાયરેક્ટ 3 માંથી 1 માં આવતો હોય અમુક હાઇડ્રોજન પરમાણુમાં 3 માંથી 2 માં આવે અને 2 માંથી ક્યાં આવે 1 આ બે શક્યતાઓ થઈ તો પ્રશ્ન છે કે આપણને કઈ કઈ શ્રેણીની કઈ કઈ રેખાઓ મળશે જવાબ માહિતી સીધો હવે આપણે કહી શકીએ આપણે છેલ્લે જોઈ પણ ગયા પ્રશ્ન સમજ્યા હું કે છે ફરીથી જો અસંખ્ય હાઇડ્રોજન પરમાણુ ટ્યુબમાં ભરી રહ્યા છે દરેક હાઇડ્રોજન પરમાણુ ધરા સ્થિતિમાં છે એનો અર્થ કે દરેક હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે ધરા સ્થિતિમાં મૂળ અવસ્થા એ નહીં કહેવાય અહીંયા ઇલેક્ટ્રોન હોય હવે એની ઉપર બહારથી આમ ઇલેક્ટ્રોન આપાત કરી રહ્યા હાઇડ્રોજન પરમાણુ પર દરેક ઇલેક્ટ્રોન કે જે આપાત કરી રહ્યા આ પરમાણુ વાયુ પર એમાં દરેકની ઊર્જા આશરે કેટલી 12.5 ઇલેક્ટ્રોન પર તો આટલી ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુ વાયુ પર આપાત કરી રહ્યા ને એટલે બધે બધા ઇલેક્ટ્રોન બધા હાઇડ્રોજન પરમાણુને ઉત્તેજિત કરશે એવી વાત નથી શક્યતાઓ
અમારા અણુઓક ઇલેક્ટ્રોન અહીંથી પસાર થતી વખતે કોઈ હાઇડ્રોજન પરમાણુ સાથે અથડાય આ સંઘાત દરમિયાન પોતાની બધી ઉર્જા હાઇડ્રોજન પરમાણુને એટલે કે એની ધારક કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને આપી દે છે તો અહીંનો ઇલેક્ટ્રોન કે જે આટલી ઉર્જા ધરાવતો હતો હાઇડ્રોજન પરમાણુ એ આપાત ઇલેક્ટ્રોન એની સાથે અથડાય આપાત ઇલેક્ટ્રોન ની ઉર્જા એને મળી જાય એટલે એ ઉત્તેજિત થાય અહીંયા એના ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટી આટલી આટલી એને મળી હશે તો થઈ કેટલી -1.1 એટલે આશરે ત્રીજી કક્ષામાં ઉત્તેજિત થઈ શકે તો જે જે હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત થાય ને એમાં એનો ઇલેક્ટ્રોન એન બરાબર 1 માંથી ક્યાં જઈ શકે એન બરાબર 3 3 માં ગયેલો ઇલેક્ટ્રોન બધામાં જાય ઇલેક્ટ્રોન 3 માં જેટલા પણ ઉત્તેજિત થયા હોય એટલા કોઈ 100% બધા ઉત્તેજિત થાય એવું પણ હોતું નથી જેની સાથે આપાત ઇલેક્ટ્રોને આંતરક્રિયા કરી એટલે કે પોતાની ઉર્જા જેને આપી ઈ બધા ઉત્તેજિત થશે બીજા થશે નહીં પણ જે થાય છે એમાં દરેક ઇલેક્ટ્રોન એકમાંથી ક્યાં જાય 3 એકમાંથી 3 માં ગયેલો ઇલેક્ટ્રોન હવે અહીંયા માત્ર 10⁻⁹ સેકન્ડ જેટલા જ સૂક્ષ્મ સમયગાળા સુધી રહી શકે અહીંયાથી તરત જ સંક્રાંતિ કરીને મૂળ અવસ્થામાં આવે ઉત્તેજિત અવસ્થામાં સમયગાળો આટલો જ હોય આશરે ત્યાં કઈ ઇલેક્ટ્રોન રહેતો નથી એનું મૂળ સ્થાન તો એન બરાબર એક જ છે તરત સ્થિતિ તો 3 માં ગયેલો ઇલેક્ટ્રોન હવે એન બરાબર 1 માં પાછો આવશે હવે એન બરાબર 1 માં પાછો આવવાની શક્યતા કેટલી તો કે અમુક હાઇડ્રોજન પરમાણુ એવા કે જેમાં 3 માં ગયેલો ઇલેક્ટ્રોન ડાયરેક્ટ સંક્રાંતિ કરીને 3 માંથી ક્યાં આવે 1 માં અમુક એવા કે જેમાં 3 માં ગયેલો ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરી 2 માં આવે અને 2 માંથી ત્યારબાદ હવે 2 માંથી ક્યાં આવે 1 એટલે અહીંયા 2 ગાળામાં ઉર્જા ગુમાવશે 2 વિકિરણો ઉત્સર્જાશે અને ડાયરેક્ટ એક જ સંક્રાંતિ દરમિયાનની ઉર્જા ગુમાવશે અને એક વિકિરણ ઉત્સર્જાશે તો આ જે 3 શક્યતાઓ મળે ને વિકિરણના ઉત્સર્જન એને અનુરૂપ પડદા પર જે રેખાઓ મળે ને કઈ શ્રેણીની કઈ કઈ આવો પ્રશ્ન છે બોલો ત્રણ માંથી ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરી જે હાઇડ્રોજન પરમાણુમાં ડાયરેક્ટ એકમાં આવ્યો અને જે ઉર્જાનો તફાવત પડે જે વિકિરણ ઉત્સર્જાય એ વર્ણપટમાં કઈ શ્રેણીની કેટલામી રેખા રચે કઈ વખતની વાત જરા જો એકાદ પેજ ફેરવું તમે લખ્યું છે પાછળ શ્રેણીની ક્રમિક સંક્રાંતિઓ જો પાછળ શ્રેણીની કેટલામી એમ આપણે એ કેવું છે કે પાછળ શ્રેણી રચાય પણ કેટલામી ક્રમિક તમે આકૃતિમાં જુઓ જરા તમે દોરી છે એટલે છેલ્લા પ્રશ્નમાં કે 2 માંથી 3 માંથી 4 માંથી 5 કોઈ પણ માંથી 1 માં સંક્રાંતિ થાય કોઈ પણ માંથી કઈ શ્રેણી રચાય દેખો જો તમે જરા કોઈ પણ માંથી 1 માં સંક્રાંતિ થાય તો કઈ શ્રેણી રચાય લાયમન શ્રેણી બરાબર મારો જવાબ આપજો અંદર જોઈ છે કે 2 માંથી 1 માં લાયમન ની કેટલા મી પેલી આ પેલી શક્ય સંક્રાંતિ થઈ લાયમનમાં 2 માંથી 1 માં 3 માંથી 1 માં બીજી તો અહીંયા 3 માંથી 1 ની વાત થઈ ગયો લાયમન ની બીજી પણ એ તો ક્રમિક કોડ 4 માંથી 1 માં લાયમન ની ત્રીજી પાછળ ને લાયમન ની વાત તો કે 3 માંથી 2 માં અને 2 માંથી 1 માં તો 3 માંથી 1 માં લાયમન ની બીજી
તો પછી 3 માંથી 2 માં બામર ની બેલ બામર ની બેલ અને 2 માંથી 1 માં લાયમન ની બેલ લાયમન ની બેલ એટલે જે બરાબર જો એટલે જે વર્ણપટ મળે ને વર્ણપટ એમાં આ ત્રણ રેખાઓ લાયમન ની પહેલી બીજી અને બામર ની પહેલી આવી રેખાઓ અહીંયા વર્ણપટમાં જો આ રીતે હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત કરો તો મળે આવો પ્રશ્ન છે આપણો તો હવે ત્રણની તરંગ લંબાઈ શોધવાની છે તો તરંગ લંબાઈ શોધવા માટે તો બોર અધિકાર ત્રણ સીધો વપરાય કે ઊર્જાનો તફાવત બરાબર hc છેદમાં લેમ્ડા સમજ્યા વાત તો હવે ગણી નાખો જો હું ગણું અને આકૃતિમાં આપણે ઊર્જા સ્તરના સંદર્ભમાં દર્શાવ્યું એમ બરાબર છે સંક્રાંતિની શક્યતાઓ એ દર્શાવી કે ઇલેક્ટ્રોન જાય અહીંયા અહીંથી અહીંયા જાય આ ઉત્તેજિત થયો પછી અહીંયા ગયેલો ઇલેક્ટ્રોન ડાયરેક્ટ આવી શકે આમ અહીંથી અહીંયા આવી શકે ત્યારબાદ અહીંથી અહીંયા આવી શકે બરાબર ઇલેક્ટ્રોન એકનો એક જ છે શક્યતા લખી દઉં છું આ સંક્રાંતિ જે દર્શાવી ને લાયમન શ્રેણીની બીજી રેખા રચે આ સંક્રાંતિ છે લાયમન શ્રેણીની પ્રથમ પાસવર્ડ કહ્યો ભૂલથી બોલો લાયમન હોય લાયમન શ્રેણી અને આ રહી બામર શ્રેણીની પ્રથમ બસ હવે કઈ કઈ શ્રેણીની કઈ રેખા રચાય તમને ખ્યાલ આવી ગયો હવે તરંગ લંબાઈ શોધવાની રહી અને તરંગ લંબાઈ શોધવા માટે તમે શ્રેણીના સૂત્ર શરૂઆતમાં લખ્યા હતા એ ડાયરેક્ટ વાપરી શકો અથવા તો બોર અધિકાર વાપરી શકો બરાબર હવે તો આપણે બોરનો અધિકાર કે જાણીએ છીએ તો એના પરથી એ મળી જાય તો બોર અધિકાર પ્રમાણે ગણશો એટલે ટૂંકમાં પતે ગયો એન બરાબર ત્રણ માં એન બરાબર એક માં સંક્રાંતિ માં લાયમન શ્રેણીની પ્રથમ રેખા શ્રેણીનું સૂત્ર મૂકવું તો એ મૂકી શકાય એમાં રીતભર રચના જોઈએ પછી સંક્રાંતિ ઉપર તરફ કરાવી પેલા આપવા કરીને ઇલેક્ટ્રોન પછી પાછા બરાબર એટલે આ રીતે
લેમડા બરાબર એચ સી સિગ્મા ઇથી માઈનસ સી હવે વાતો કર્યા વગર ગણી નાખો આની વાત આ જે જો પણ એક ટૂંકમાં જો તેનું સૂત્ર વાપરવાની જરૂર નહીં અને જે જ્યાંથી જ્યાં સંક્રાંતિ થઈ ને ઉપરની કક્ષાની ઉર્જા માઇનસ જ્યાં એ રોયાની ઉર્જા તફાવત લઈ લો ત્રણ માંથી એક માં તો ઈ થ્રી માઇનસ ઈ વન ત્રણ માંથી બે માં તો ઈ થ્રી માઇનસ ઈ ટુ અને બે માંથી એક માં તો ઈ ટુ માઇનસ ઈ વન અને તરંગ લંબાઈ શોધવી છે એટલે આપણે લખ્યું એચ સી છેદમાં લેમડા આવું બધું શોધ્યું હોય તો એચ એફ બરાબર એચ સી છેદમાં લેમડા થાય અને આ જુલા એક પોઈન્ટ જૂલ માં લેવું પડે n બરાબર 3 માંથી n બરાબર 2 માં સંક્રાંતિ માટે પામર શ્રેણી બીજી પ્રથમ પામર શ્રેણી પ્રથમ તો e3 માઇનસ e2 બરાબર hc છેદમાં લેમડા આ ગણજો બરાબર તમારા માટે રાખ્યું છે આ જવાબ મેળવો ત્રણ માંથી બે માં તો તફાવત e3 માઇનસ e2 તો લેમડા બરાબર hc છેદમાં e3 માઇનસ e2 સંક્રાંતિ માટે લાઇમન શ્રેણીની પ્રથમ દેવ તમે કહે તો જવાબ લખો એ બહુ અગત્યનું નહીં
Sir, may biji rin kano. And si Matian man. Diamond ring biji ha, sorry. Pilih mau si itu minus iwa. Periksa ma आओ दाखला होए तो गणता होए बरक कसे आम कीमत तो मुझे भी दाखला करने को तो आउट है सेम कसे गणती करवा समय तो बाजू का मित्र ने कोशिश नहीं सको ना क्या गणती करते कर लो जवाब ये जो आपने सोई पड़े अगले गणती करीने जवाब लाखों चार बराबर वो गणीने जवाब जो इतना भी E2 minus E1 minus 3.4 minus minus 10.4
सकिए राव खान मतलब नहीं कुछ करिया जना हम दोरी जो लग गया सकिए राव बचा यो नहीं जना हो आइए आइए तो क्यों सही है जाए जना हो तो सकिए राव का जी विचार बन कि आइए थी ये तो गए लगा यहाँ भी सकिए कई तो क्या डायमंड नहीं चेंज एंटी एंटी इलेक्ट्रॉन सीधो तो आ सके बाकी आ में आ सके एंटी आई है बस एंटी आई है बाबर नी बी डायमंड नी पहले अपने सके का आ में आ सके सके राय करे एंटी आई आवे चार माथी ત્રણ અને પછી ત્રણ માંથી એક ચાર માંથી ત્રણ માં એટલે પાંચસો ની પહેલી અને પછી ત્રણ માંથી એક માં એટલે લાઇનમાં ની બીજી અને આવું હોય આવું થાય આમ આવે આમ આવે આમ આવે શક્યતા જો ડાયરેક્ટ આવી શકે અહીંથી અહીંયા આવી શકે આમ આવે અહીંથી અહીં આવી શકે પછી આમ આવે આમ આવે કે ચાર માંથી ત્રણ ત્રણ માંથી બે માં બે માંથી એક તો ચાર માંથી ત્રણ માં તો એ તો અહીંયા શક્યતા આવી જાય એ બીજી વાર નો આવે પાછી મજા આવે નહીં યાર પછી ત્રણ માંથી બે માં બામર ની પેલી અને પછી આ શક્યતા અહીંયા આવી જાય બધું વિચાર લેવો એક તો એ નહીં કરવું